વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન થયું છે। રાજકોટના ઉપલેટામાં ખેડૂતોની ફરિયાદ છે, બાગાયતી પાકમાં ભારે નુકસાન થયું છે। ઉપલેટામાં કેળાના ખેતીને ભારે નુકસાન થયું છે, તૈયાર પાક 70% જમીનદોસ્ત થયો છે। ખેડૂતોએ નુકસાન વળતરની કરી છે માંગ। અત્યારે જે આ વાવાઝોડું આવ્યું એને કારણે 50% ઉપર અમારો પાક અત્યારે ફેલ થઈ ગયો છે, કેળા બધા ભાંગી ગયા છે કેળ, એટલે આ વર્ષે અમારે નુકસાની વધુમાં વધુ થાય। આ માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જો કાંઈ આમાં બાગાયત પાકોવાળાને સહાય કરે તો અમને થોડોક લાભ મળશે, નહીંતર અમને હવે એક ભયંકર કરજામાં ડૂબી જશું। મેં કેળના પાકમાં 21,000 છોડ વાવેલા હતા, જેમાંથી 10,000 છોડ નુકસાન પામેલા છે, જેનું અંદાજે નુકસાનીનો ખર્ચ 5-6 લાખ જેવું મને થયેલ છે। આ સાલ કેળમાં વાવાઝોડાના હિસાબે પુષ્કળ નુકસાની છે, ઓછામાં ઓછા 7-8 હજાર છોડ પડી ગયા છે, અને પૈસામાં એની નુકસાની આંકવામાં આવે તો 6-7 લાખ રૂપિયા। કેળના ઉત્પાદનમાં જ વીઘે 50,000 રૂપિયાનો ખર્ચો આવી જાય છે, અને અત્યારે કેળ કમ્પ્લીટ તૈયાર હતી અને બધી કેળ પડી ગઈ છે। ગઈકાલે જે તાવતે વાવાઝોડાથી ઉપલેટા પંથકમાં તે અત્યારે તારાજી સર્જી છે, વિનાશ કરી ચૂક્યો છે। ખેડૂતો છે અત્યારે જે બગાયત ખેતી કરતા હતા, આપણે સીધા દ્રશ્યમાં બતાવી કે બગાયત ખેતી કરતા હતા, કેરાનો પાક લડવાનો સમય તો ત્યારે જ આ પાક 9,000થી વધારે છોરવા ધરાશાય થઈ ગયા છે। આપણે સીધા દ્રશ્યમાં બતાવીશ કે અત્યારે જે ઉપલેટાના પંથકના અંદરમાં જે ખેડૂતો છે, તે ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે, તે અત્યારે 5-6 લાખ રૂપિયા જેવું નુકસાન દેખાઈ રહ્યો છે, જે આપણે સીધા દ્રશ્યમાં બતાવીશ કે એક કેરાનો જે છોડવા છે તે બધા ધરાશ્ય થઈ ચૂક્યા છે। જે ખેડૂતો છે તે અત્યારે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર જે સહાય આપે તે બી માંગ કરી રહ્યા છે ખેડૂત। ના બગાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ઉપલેટા। વાવાઝોડા બાદ મકાનમાં ભૂવો પડ્યો છે, આણંદના ઉમરેઠમાં ઘટના બની। ખાટવીડામાં મકાનમાં ભૂવો પડ્યો છે, અડધી ઘર વખરી ભૂવામાં ગરકાવ થઈ ગઈ છે। મકાનમાં રહેતા પરિવારનો આ બાદ બચાવ થયો છે, આસપાસના મકાનો ખાલી કરાવાયા છે। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને મદદ કરવામાં આવી રહી છે પરિવારજનોને। સદનસીબે કોઈ જાનહાની કે ઇજાગ્રસ્તના સમાચાર નથી મળી રહ્યા। અચાનક આ ઘટનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત છે। વાવાઝોડું આવ્યા બાદ આ ઘટના ઘટી હતી, પરંતુ વાવાઝોડાના વિત્યાના સમય બાદ આ ઘટના ઘટી હોવાને લઈને સૌ કોઈ આશ્ચર્યચકિત છે। તાવતી વાવાઝોડાથી બોટાદ જિલ્લામાં પણ ભારે નુકસાન થયું છે। ખાસ કરીને ગઢડા તાલુકાના ઢસા ગામમાં આવેલી ઓઇલ મિલમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો થયો છે। ઓઇલ મિલમાં બનાવેલા ડોમને વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે, જેમાં લોખંડના એંગલ અને પતરા ઉડી ગયા છે, તો મિલની મશીનરી પણ નુકસાન થયું છે। આ ઓઇલ મિલનું 10 દિવસ બાદ ઓપનિંગ થવાનું હતું। વાવાઝોડાને કારણે ખોખરા વોર્ડમાં આવેલા ક્રિષ્ના ફ્લેટમાં દિવાલ ધરાશાયી થઈ હતી। 40 વર્ષ જૂના ક્રિષ્ના ફ્લેટ જર્જરિત હાલતમાં છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી। સોસાયટીના હોદ્દેદારો હાજર નહીં હોવાથી રહીશો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ પણ જર્જરિત હાલતમાં છે, જેને રીડેવલપમેન્ટ સ્કીમમાં મુકાયા બાદ પણ કોઈ કાર્યવાહી નથી થઈ। જર્જરિત મકાનોમાં દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે। ખોખરા વોર્ડ વિસ્તારનું જે આ ક્રિષ્ના એપાર્ટમેન્ટ છે કે ત્યાં ગઈકાલે એક મકાનની છત ધરાશાયી થઈ હતી। જોકે આ ફ્લેટ જે છે તે 40 વર્ષ જૂના છે અને તમામ મોટાભાગના ફ્લેટ જે છે કે તે જર્જરિત હાલતમાં જે છે। જોકે અહીંના લોકો જે છે, જે લોકો રહી રહ્યા છે, તેઓ ભયના ઓથાર હેઠળ અહીંયા રહી રહ્યા છે, કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ જર્જરિત બિલ્ડિંગને જે છે રિપેર માટેની કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવતી નથી। જ્યારે અહીંના જે હોદ્દેદારો જે છે કે તેઓ આ સ્થાનિક લોકો જે છે અહીંયા રહી રહ્યા છે, તે લોકોનું કંઈ સાંભળતા નથી, અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક આ બિલ્ડિંગ અત્યારે 40 વર્ષ જૂનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જે છે અને લોકો ભયમાં જીવી રહ્યા છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ મકાનના અંદર જર્જર લગભગ 1962 બાંધકામ છે એમનું, લગભગ 17 બ્લોક છે અને 400-500 મકાન છે અને ગઈકાલે લગભગ 9:15 બનાવ બન્યો અમારે અમારે ઉપરના ભાગમાં જ છે, બ્લોક નંબર 2 માં રૂમ નંબર 1 પેલા બેન્દી ઊભા છે એ ગઈકાલે ટેરેસનો ભાગ છત નીચે પડી ગઈ એ જોકે વરસાદ હતો એટલે ઘર બેન ઘરમાં હતા, નીચેવાળા બેન બી ઘરમાં હતા એટલે જોકે કોઈ જાનહાની નહીં થઈ। કાલે તો બહુ ડર લાગ્યો હતો, ભાઈ કાલે રહ્યા છે અમારું મન જાણે છે, કાલે બહુ ડર લાગ્યો હતો કારણ બરાબર મારી ગેલેરી ઉપર જ બધું આ પડ્યું છે, એટલે મારી ગેલેરી નહીં પડી પણ જે પડ્યું ને એ બધું મારી ગેલેરી ઉપર પડ્યું છે, એટલે આ બધું મેં નીચે નાખ્યું। આ ફ્લેટ ભૂકંપ વખતે બી મોટી મોટી તિરાડો પડી ગયેલી એ વખતે બી અમે જાણ કરેલી,
તે વખતે પણ કોઈ આવ્યું નહીં, કોઈ તંત્રએ અમારું સાંભળ્યું નહીં. રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ આપણે મૂકી દીધો છે, પાસ થઈ ગયો છે, એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે. 40-50% લોકો અહીંયાથી સ્થળાંતર કરી બી દીધું છે. આપણે એ લોકોને ત્યાં જ્યાં સેફ જગ્યાએ લઈ પણ ગયા છીએ. બીજા ઘણા લોકો છે જે લોકો જાતે પોતાની મરજીથી જતા નથી. અમદાવાદમાં મ્યુકર માઇકોસિસનો કેર જોવા મળી રહ્યો છે. કોરોના બાદ મ્યુકર માઇકોસિસના કેસ વધ્યા છે. સિવિલ કેમ્પસની હોસ્પિટલમાં 460 કેસ થયા છે. સિવિલમાં 360, ડેન્ટલમાં 60 કેસ, 1200 બેડની હોસ્પિટલમાં 50 દર્દી. સિવિલમાં ત્રીજો માળ દર્દીઓ માટે ફાળવવામાં આવ્યો છે. ડેન્ટલ અને 1200 બેડમાં પણ વ્યવસ્થા કરાઈ છે. રોજ સરેરાશ 25 વધુ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે કે જેઓને મ્યુકર માઇકોસિસ થઈ રહ્યો છે. સોમવારે તબીબો સાથે વાત કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે લગભગ 10 રાજ્યના જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી અને રસીકરણને લઈને કેટલાક મંત્રો આપ્યા, જેથી ત્રીજી લહેરના પ્રકોપ પહેલા જ દેશવાસીઓનું રસીકરણ થઈ શકે. અભી હારા નહીં કોરોના, હો રહા હૈ સુધાર. कोरोना के टीके की सप्लाई को बहुत बड़े स्तर पर बढ़ाने के निरंतर प्रयास किए जा रहे हैं. वैक्सीनेशन के लेकर व्यवस्थाओं और प्रक्रियाओं को हेल्थ मिनिस्ट्री लगातार स्ट्रीमलाइन कर रही है. पीएम डीएम में बात, टीके को लेकर विचार. आपके सहयोग से वैक्सीन वेस्टेज पूरी तरह रुक सकती है. इतना ही नहीं, ऑप्टिमम यूटिलाइजेशन की दिशा में हम सफलतापूर्वक आगे बढ़ सकते हैं. दूर करिए दुविधा, वैक्सीनेशन पर बढ़े एतबार. साथियों, टीकाकरण कोविड से लड़ाई का एक सशक्त माध्यम है, इसलिए इससे जुड़े हर भ्रम को हमें मिलकर के उसको निरस्त करना है. वैक्सीन है संजीवनी, करेगा कोरोना पर वार. कोशिश ये है कि अगले 15 दिन का शेड्यूल राज्यों को एडवांस में मिल जाए. इससे आपको भी पता रहेगा कि जिले में कितने लोगों के लिए वैक्सीन उपलब्ध होने जा रही है और आपको किस हिसाब से तैयारी करनी है. कोरोना की दूसरी लहर ने जो कहर बरपाया, उससे वैक्सीन को लेकर फैलाए गए सारे भ्रम टूट गए हैं और देश भर में वैक्सीनेशन को लेकर बेचैनी बढ़ गई है. लोग अब न सिर्फ वैक्सीनेशन के पक्ष में हैं, बल्कि जल्द से जल्द वैक्सीन लेने की राह देख रहे हैं. ऐसे वक्त में सबसे जरूरी है वैक्सीनेशन की सप्लाई और उसका सही उपयोग. जनसंख्या ज्यादा है, ऐसे में अपनी बारी का इंतजार तो करना ही पड़ेगा, लेकिन ये लंबा न हो. इसके लिए सबसे ज्यादा जरूरी है वैक्सीन की बर्बादी को जीरो करना. देश को ये काम केरल मॉडल ने सिखाया भी है. वहाँ सही तरीके से किए गए वैक्सीनेशन की वजह से केंद्र की ओर से भेजे गए वैक्सीन से भी अधिक लोगों का टीकाकरण हुआ. अगर ऐसा ही सभी राज्यों में हो, तभी देश जीत पाएगा, तभी कोरोना हार पाएगा. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क.